નમસ્તે દર્શક મિત્રો, હું છું દિવ્યસ ગામિત વ્યારાથી અને અમારા ડીજી બ્લોગ તાપી યુટ્યુબ ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે મારી જોડે છે તરસનજી ઠાકોર, જે બાળ લગ્ન પર જનજાગૃતિ માટેનું અભિયાન શરૂ કર્યું હતું અને આપણા સમગ્ર ગુજરાતમાં લગભગ કહેવા જાય તો 6000 કિલોમીટરનો પ્રવાસ તે પણ સાયકલ પર કર્યો હતો, જે જનજાગૃતિ લાવવા માટેનો હતો. તે સાથે એક કવિ છે અને લેખક પણ છે, તો ચાલો આપણા તરસનજીભાઈ જોડે વાતો કરીએ. દર્શનજીભાઈ, તમે આપણા દર્શક મિત્રોને તમે તમારો પરિચય આપો. મારું નામ ઠાકોર તરસંગજી ગરબાજી ઠાકોર. હું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામનો વતની છું. મેં ઇકોનોમિક્સ સાથે વડનગરમાંથી બીએ કર્યું છે અને માસ્ટર ડિગ્રી મેં પાટણ યુનિવર્સિટીના સમાજ કાર્ય ભવનમાંથી કરી છે. દર્શનજીભાઈ, તમે હાલમાં તમે શું કરો છો? અત્યારે તો હું જીપીએસસીની તૈયારી કરી રહ્યો છું. હા, પણ એ પહેલા હું એક જોબ કરતો હતો. સરકારની એક નિગમ છે, ગુજરાત રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, વલસાડ ખાતે હું જોબ કરતો હતો. એટલે એ વખતે અમારી પ્રવૃત્તિઓ તો ચાલુ જ હતી. એટલે ત્યાં પણ અમે કપરાડામાં એક અભિયાન ચલાવેલું બાળ લગ્નનો. એ સિવાય અમે એક ગરીબ બાળકોને ક્લાસીસ ચલાવતા હતા, જીપીએસસી અથવા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ફ્રી ઓફમાં ચલાવતા હતા. હું હતો, બીજા બે ઓફિસર હતા, દિવેશભાઈ પટેલ જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હતા અને બીજા હતા શૈલેષભાઈ કંજરિયા સાહેબ, એ મહિલા બાળ અધિકારી. અમે ત્રણ મિત્રો થઈ અને ચલાવતા હતા અને એક સફર ચેરિટેબલ ટ્રસ્ટ એમને અમને એમનું સંસ્થા આપેલી, એમના જે રૂમ, બેન્ચીસ, પંખા, લાઈટ, એટલે એ લોકોનો પણ અમે આભાર માનીએ છીએ. તો સંજીભાઈ, તમને આ જે બાળ લગ્ન જે રોકવાની પ્રેરણા તમને કેવી રીતના મળી, એમ તેની પાછળનો કોઈ ચોક્કસ ધ્યેય કોઈ કારણ તો હશે ને? હા, બાળ લગ્ન તો ખાસ મેં જોયું, જાણેલું અને અનુભવેલું. ખાસ કરીને અમુક કોમ્યુનિટી હોય છે, એમાં અમારા સમાજમાં પણ બાળ લગ્ન થતા હતા, અત્યારે પણ થોડા થોડા થાય છે. જે મેં નાનપણથી નક્કી કરેલું કે આ મોટી સમસ્યા છે અને અટકાવવા માટે કંઈક કરવું જોઈએ. હા, દર્શનજીભાઈ, તમે આગળ તમે જે સાયકલ યાત્રા કરી હતી તો તેના વિશે મેં સાંભળ્યું હતું અને જેની નોંધ આપણા મંત્રી લોકોએ પણ લીધી હતી, તો તેના વિશે તમે આપણા દર્શક મિત્રને થોડીક માહિતી આપો. 2010માં મારો અભ્યાસ પૂરો થયો એ જ વર્ષમાં મેં સાયકલ યાત્રા કરેલી, જેની નોંધ સરકારે લીધેલી. સામાજિક ન્યાય અધિકારના મંત્રી ફકીરભાઈ વાઘરા સાહેબ, વાસણભાઈ આહીર સાહેબ, એ બધાએ મને શુભેચ્છા સંદેશ આપેલા. આઈએસ ઓફિસર બીસી વર્મા સાહેબ, કેજી વંજારા સાહેબ, એમને પણ શુભેચ્છા સંદેશ અને આ સાયકલ યાત્રામાં ઘણો સપોર્ટ કરેલો. મારી આ સાયકલ યાત્રા વડનગરમાંથી 29/11/2010 શરૂ કરી હતી. એ દિવસ એટલા માટે મેં પસંદ કર્યો કે ઠક્કર બાપા જયંતિ. ઠક્કર બાપા એક સમાજસેવક હતા, એટલે એમના જન્મજયંતિથી મેં આનું ઉદઘાટન કરેલું. મોદી સાહેબના ભાઈ છે શ્યામભાઈ મોદી, એમના હસ્તે ઉદઘાટન થયેલું અને આખી મેં સાયકલ યાત્રા કુલ 6000થી વધારે કિલોમીટર કરેલી અને આ સાયકલ યાત્રા આખું ગુજરાત મેં કવર કરેલું, એટલે ગુજરાત પરિક્રમાના કહેવાય. અને એમાં ગુજરાતની જે સમસ્યાઓ મેં જાણી એના પરથી એક પુસ્તક તમે જોઈ શકો છો, બાગ બ્રંશ નામનું પુસ્તક. એ સાયકલ પ્રવાસના અનુભવ પરથી જ મેં એક લખ્યું છે. હા, અને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે પૂરી થયેલી. હા હા, એટલે કુલ આટલા અંતરમાં મેં આખી ગુજરાતની 6000થી વધુ સાયકલ યાત્રા કરી અને લોકોને જાગૃત કરેલા અને આખી આ રીતે અમારું અભિયાન ચાલેલું. અત્યારે પણ અભિયાન નિરંતર અભિયાન કહેવાય, બાળ લગ્ન અટકાવો, એ ચાલુ છે. બરાબર. હવે તમે આ જે પુસ્તક વિશે તમે જે વાત કરી, બાળ ભ્રંશ, બરાબર, તો આ પુસ્તક વિશે મને થોડુંક જાણકારી આપી દો. હા, કેવું છે, તમને પ્રશ્ન હતો કે બાળ ભ્રંશ નામ કેમ આપ્યું? હા હા, તો બાગ ભ્રંશ એટલે બાગ એટલે બગીચો, બગીચો, અને ભ્રંશ એટલે અધપતન. જે ભગવાને જે બગીચો બનાવે છે બરાબર, એમાં બાળકો છે, ફૂલ છે, એમાં એ બાળકોનું અધપતન થઈ રહ્યું છે, એના માટે મેં બાગ ભ્રંશ એટલે બાળકોનું અધપતન એવું નામ આપ્યું છે. અને બાળ લગ્ન થતી બાળકોનું અધપતન અટકાવવાનો પ્રયાસ. બરાબર. આ પુસ્તક મેં 2020માં જ એ વખતે જે માન્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના હસ્તે અમારી બુકનું વિમોચન થયેલું. બરાબર. જેમાં આ બુકની ઘણી બધી સમસ્યાઓ વિશે મેં લખેલું છે. હા હા. અને આમાં આખા ગુજરાત સાયકલ પ્રવાસની જે મેં જોયું, જાણ્યું અને જે સંશોધન કર્યું છે આના વિશે, એનો બધું જ મેં આમાં ઉલ્લેખ કરેલો છે. જે પુસ્તક છે બરાબર, આ પુસ્તક આપણા દર્શક મિત્રો કોઈ મંગાવવા માંગતા હોય, આ વાંચવા માંગતા હોય તો? હા, આમાં આ પુસ્તક મારી એક ફેસબુક ચેનલ છે. હા,
એમાં મેં લિંક મારો મોબાઈલ નંબર આપેલો છે. હા, બાલ લગ્ન ગુજરાત રાજ્ય બાલ લગ્ન ફેસબુક પર તમારી આઈડી છે? હા, મારી આઈડી છે. પછી બીજી મારી વેબસાઇટ છે www.tarsangji.thakur. હા હા, એમાં પણ મારો મોબાઈલ નંબર આપેલો છે. હા હા, એટલે મોબાઈલમાં વોટ્સઅપ નંબર છે મારો. એટલે વોટ્સઅપથી એ લોકો સરનામું આપે અને ગૂગલ પે અથવા ફોન પે થી કરી દે તો અમે અહીંથી જ કુરિયર કરી દઈએ છીએ. તો કેટલા રૂપિયા ચાર્જ છે? આમાં બુકની કિંમત 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. પણ દરેકને અમે 70 રૂપિયામાં આપવાનું નક્કી કર્યું છે. 70 રૂપિયામાં અને એનું અમે જે કુરિયર ચાર્જ એ વ્યક્તિ આપવાનો. પણ જો કોઈ મોટી સંસ્થા ખરીદતી હોય, મોટી સંસ્થા બ્લોકમાં, તો એને અમે 60 રૂપિયામાં આપીએ છીએ. બરાબર. તો મિત્રો, આ જે તરસમજીભાઈ જેમને ફેસબુક આઈડી કીધી છે કે એમની વેબસાઇટ કીધી છે, હું તમને નીચે એમની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને હું આપી દઈશ. તમારું જે હમણાં હાલમાં આપણે પુસ્તકની વાતચીત કરી કે બાદ ભ્રંશ, આના સાથે તમે કોઈ બીજું પુસ્તક બહાર પાડ્યું છે? હા, એક મારે કાવ્ય સંગ્રહ પણ 2019 અંદર મેં વિમોચન કરેલું. હા, જેમાં કવિતાઓ છે. હા, કુલ 82 કવિતાઓ. 82 કવિતાઓ. હા, એટલે આ પુસ્તક મેં વિમોચન કરેલું. બરાબર. આનું નામ છે રેત. રેત, તમે કઈ શીર્ષક કેવી ના આપ્યું, તમારું કઈ કારણ? હા, રેત એ મારા મિસિસ નું નામ છે, રેખા. રેખા. અને મારું નામ તરસન. તરસન. એટલે બંનેનો પહેલો અક્ષર લઈ લીધો, પ્રથમ અક્ષર, અને એનું રેત નામ આપ્યું છે. રેત નામ આપ્યું. એમાં કુલ 82 કવિતાઓ છે. એમાં 40 કવિતાઓ જે મારી કામગીરી, સોશિયલ વર્ક, એ કવિતાઓ છે મારા જીવનને લગતી. હા, પાછળની જે કવિતાઓ છે 42 કવિતાઓ, હા, એ અમારા બંને વિષયને. એટલે આ પુસ્તક અમારું પર્સનલ પુસ્તક છે. હા હા. અને કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ છે. હા, કાવ્ય સંગ્રહ બહાર પાડેલો. હા હા. ઓકે ઓકે. તમારો હવે કોઈ નવું કોઈ પુસ્તક તમે કોઈ બહાર પાડવા માંગો છો હાલમાં? હા, એટલે 2021 ની અંદર અમે એક પુસ્તક છે લગ્ન જીવન ઉપર, સંસાર જીવન નું સ્નેહ જીવન, એ અમે બહાર પાડી રહ્યા છીએ 2021 ની અંદર. બરાબર. તરસમજીભાઈ, આપણે જે દર્શક મિત્ર જોઈ રહ્યા છે ને, તમે કોઈ સંદેશો આપવા માંગો છો? હા, ખાસ કરીને આપણું અભિયાન તો બાળ લગ્ન રોકો અભિયાન છે, એટલે દરેક જનતાને અને દરેક સામાજિક પ્રવૃત્તિઓ કરનાર વડીલો સંસ્થાઓને મારો એક સંદેશો છે કે બાળ લગ્ન આપણે અટકાવી. તો બાળ લગ્ન અટકાવવા માટે તો ખાસ તો બાળ લગ્ન થતા હોય એ લોકોને પહેલા સમજાવવા જોઈએ. એવું લાગે કે આ સમજી શકે એવા નથી તો 1098 પર આપણે કોલ કરી શકીએ, એના દ્વારા પણ બાળ લગ્ન અટકી શકે. અને એ રીતે આપણે બાળકોને અટકાવવાનો પ્રયાસ કરીએ. અને બધાને એક નમ્ર વિનંતી કે આવા લગ્ન ના થાય એવું આપણે બધા ધ્યાન રાખીએ અને સમાજમાંથી બાળ લગ્ન નેસ્ત નાબૂદ કરીએ એવી અપીલ છે બધાને. તો સંજીભાઈ, હું તમારો ખૂબ આભાર માનું કે તમે મારા માટે આ સમય કાઢ્યો. તમે દર્શક મિત્રો, તો આપણે હમણાં હાલમાં વિડીયો પૂરો કરીએ છીએ. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ નવા વિડીયો સાથે.